જે ઘરોને કોન્ટ્રાક્ટર રામરાજે બનાવડાવ્યા હતા એટલી હલકી ક્વોલિટી રેતી અને સિમેન્ટથી બન્યા હતા કે પહેલા વરસાદને પણ ચીરવી ન શક્યા અને રેતીના ટીલાઓની જેમ ધસી ગયા. બિચારા નિર્દોષ લોકોની બલિ ચડી ગઈ અને આ બધાનો જવાબદાર માત્ર કોન્ટ્રાક્ટર રામરાજ. કારમાં જે કમ્પ્યુટર ખરીદ્યું એ નાલાયક સૂતો જ નથી, દિવસભર એની સામે જ બેઠો રહે છે. શું કરે છે બેટા? તમને હવે પેપર પલટવાની જરૂરત નથી, કમ્પ્યુટર પર લખી શકો છો. પણ હું તો ગુજરાતીમાં લખું છું ને. આને ગુજરાતી પણ આવડે છે પપ્પા, મેલ પણ કરી શકો છો. મેલ મતલબ? વિના પોસ્ટને ચિઠ્ઠી મોકલવી. તમે જ ગમો. જર્નલિસ્ટ, પૈસા ખાતા છે. મેં ગરીબોની સાથે અન્યાય કર્યો છે. તને શું લાગે કે તું આ બધું લખીશ અને મને જાણ થયા વિના પ્રિન્ટ પણ થઈ જશે? સાચું બોલવાથી મળે છે શું તને? આમ ઘૂરે છે શું? તારી આટલી હિંમત? તું એક મામૂલી જર્નલિસ્ટ છે. તારી આંખોમાં આટલો ગુસ્સો મને પસંદ નથી. આ આંખોમાં મારે પોતાના માટે ડર જોવો છે. અને દશરથજી, તમે એમના નામ આપો, અમે એમને નહીં છોડીએ. એમના નામ લખો, ડરવાની જરૂર નથી. મને નથી ખબર એ કોણ હતા. મેં પહેલા એમને ક્યારેય નથી. દરવાજો બંધ કેમ કરે છે? ખુલ્લો છોડી દે. દરવાજો કોણે બંધ કર્યો? ખોલો દરવાજો, ખોલો. કોણ છે ત્યાં? છે તો આ બાળકે વિચાર્યું કે કોન્ટ્રાક્ટરને સળગાવી દઉં તો બધી સમસ્યા ખતમ. પણ શરીરને સળગાવવાથી સમસ્યા ખતમ નથી થતી. ક્રાઇમ અને કરપ્શનની જડો તો સીધી મગજ સાથે જોડાયેલી હોય છે, એને કોઈ નથી સળગાવી શકતું. જેમ જેમ દેશની આબાદી વધી રહી છે અને આપણો દેશ વિકાસ કરી રહ્યો છે, આપણા દેશમાં દિવસે ને દિવસે ક્રાઇમ પોતાનો ચહેરો બદલી અને નવા પ્રકારોથી અપગ્રેડ થતો જઈ રહ્યો છે. સમયની સાથે સાથે દેશમાં બહુ જ બધા બદલાવ આવ્યા. ટેલિફોન મોબાઈલ ફોન બની ગયો અને કમ્પ્યુટર સુપર કમ્પ્યુટર. ઇન્ટરનેટે આપણી જિંદગીને બદલીને રાખી દીધી છે. મેસેજ,
चैटिंग, स्काइप, हैकिंग, एक नाना एवा सेलफोन ना माध्यम थी पूरी दुनिया साथे कनेक्ट थई शके छे। જેમ જેમ નવી ટેકનોલોજી આવતી જઈ રહી છે તેમ તેમ ક્રાઇમ પણ અપગ્રેડ થતો જઈ રહ્યો છે। ગુંડારાજ માફિયા બની ગયા અને એ માફિયાને વધુ અપગ્રેડ કરીને કોર્પોરેટ લેવલ પર પહોંચાડવા વાળાનું નામ છે જાવેદ ઇબ્રાહીમ। ભારતમાં પહેલીવાર ક્રિકેટ સ્કેમની વાત સામે આવી છે। ગ્રેન્ડ લીકેજ કંપનીએ અરાઝને એક્સપોઝ કર્યો છે। હા થઈ જશે જરામાવને। શું છે ભાઈ? શું થયું ભાઈ? એક બુરી ખબર છે। શું ખબર છે ભાઈ? ક્રિકેટની બુકીની, પ્લેયરની, બધાની ન્યૂઝ આવી રહી છે ટીવી પર। તપાસણી દરમિયાન એક બુકીને અરેસ્ટ કરવામાં આવ્યો હતો। પોલીસના અનુસાર જાણીતા ક્રિકેટર દીપસિંહ પણ આમાં સંડોવાયેલા છે। કાલે માનો કે પોલીસે પ્લેયરની પૂછતાછ કરે તેમાં તમારું નામ પણ આવી શકે છે। મારું નામ સામે આવશે એનાથી મને ફરક નથી પડતો। લોકોને ખબર છે કે હું શું ચીજ છું। આનાથી રિલેટેડ મિનિસ્ટર્સના નામ સામે આવશે એનાથી લોચો થઈ શકે છે। નામ શું છે એનું? દીપસિંહ। ઉડાવી દે એને। લગાવ, મેચ વધુ ઇન્ટરેસ્ટિંગ થઈ જશે તો તું જ લગાવી લે। લેડીઝ એન્ડ જેન્ટલમેન, નાઉ પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર પીટર બોલ। અરે આ બધાને છોડો, અમારો સુલતાન આવી રહ્યો છે। વોટ્સ ધ નેમ ઓફ સુલતાન? મને નામ જોઈએ છે। અરે ફાઈટરના નામ નથી હોતા, માત્ર ગેર હોય છે। ફર્સ્ટ ગેર એવો મારશે કે હોશ ઉડી જશે। યુ આર સ્ટીલ હેન્ડ ફોર સુલતાન યસ ધ પેન્ટો। તો કોના પર બેટ લગાવીએ? આઈ થિંક પિચર ઇઝ લુકિંગ સ્ટ્રોંગ। મને તો આ ઓવર કોન્ફિડન્ટ લાગી રહ્યો છે। આઈ થિંક આના પર ન લગાવી જોઈએ। એની સ્ટાઇલ, પર્સનાલિટી મને ના પસંદ આવી। ઓકે, એ તો હું એના ઉપર જ 500 યુરોઝ ની બેટ લગાવીશ। હારી જઈશ એના ઉપર। આપણો બંધો છે। આવી પર્સનાલિટી પર આટલું ઘમંડ તો બને જ ને।
તારું નામ શું છે? હા? અરે શું કરે છે, માર! ઓય સાંભળ, તારું નામ શું છે? એને નામનું શું કરવું છે યાર? તું ફાઈટ તું રે ને, છોકરી મસ્ત છે ને એટલે પૂછું છું. તારું નામ તો કે, તારું નામ શું છે બોલ. બતાવ ને તારું નામ. Oh God! Yeah! બસ તારા જ લીધે મને 500 યુરોઝની ખોટ ગઈ. તો શું થયું? મારા કારણે નું હારવાનું મને પસંદ આવ્યું. After all, માત્રે નું નામ જાણવા માટે પૂરેપૂરો ફ્લેટ થઈ ગયો, બેવકૂફ નહીં તો. તને બહુ માર ખાવી પડી ને. ખાઓ, ચલો ખાને યાર. તું છે, તને લેડીઝ વીકનેસ કઈક વધારે જ છે. જે માણસમાં જ્ઞાન અને મગજ હોય છે એને લેડી વીકનેસ હોય જ છે. મરચું મસાલા ખાવાવાળા દરેક મર્દને લેડી વીકનેસ હોય જ છે. અને જો મર્દને લેડી વીકનેસ ન હોય તો એ મર્દ જ નથી હોતો યાર. ત્યારથી એ છોકરી મારા મગજમાં ફરી રહી છે. તું પણ મને એના જેવો જ દેખાય છે. અને આ કોણ છે? આ પણ મને એના જેવી જ દેખાય છે. તને ખબર પણ છે કોણ છે? અરે આ આદમી કોઈ પણ હોય એનાથી આપણે શું મતલબ હે? બોલ. સોરિયા ભાઈ. અને ત્યાં જો, તે કારમાં જે જઈ રહ્યા છે ને એ પણ મને પેલી છોકરી જેવા લાગે છે. અબે તને દેખાય નથી રહ્યું એ એ છોકરી જે જા પીછો કરે નો. એ હેલો, એ એ ગાડી ઉભી રાખ. અરે મને કઈ નથી થયું, હું ઠીક છું. પાકું ને આને કેવાય, કામ વાસનાથી આંખો બંધ થઈ જાય. એ તારી ભલાઈ માટે તારે મિર્ચ મસાલો ઓછો કરવો પડશે ભાઈ. ઓછો કરીશ તો એ મળી જશે. નહીં મળે. નહીં મળે તો ઓછું શું કામ કરું? શું કામ કરું હા? અરે માં વાગી ગયું. શાંત થઈ જા ભાઈ. નમાઝ પતી ગઈ? હા, નમાઝ પૂરી થઈ ગઈ. હજી એની દીકરી સાથે વાત કરી રહ્યા છે. થોડું અર્જન્ટ છે, ભાઈને ફોન આપ. કયું ને? એમની દીકરી સાથે વાત કરી રહ્યા છે. એ 2000 કરોડ નું મેટર છે, એની દીકરી સાથે પછી વાત કરી શકે છે. અબે ઓ પાગલ, એમના માટે એમની દીકરી વધારે જરૂરી છે. તારા 2000 કરોડ રૂપિયા નહીં, સમજ્યો? બેટા, હવે તું મોટી થઈ ગઈ છે. જો તને કોઈ પસંદ હોય તો તારા બાપને કહી દે. નહીં પપ્પા. કેમ? મને અત્યાર સુધી કોઈ પસંદ જ નથી આવ્યો. તો શું હું શોધું કોઈને? તમારી ઈચ્છા. તારે કેવો શોહર જોઈ? અરે હસવાનું છોડ અને બોલ, કેવો શોહર જોઈ? જાવેદ ભાઈ, જેમનું નામ સાંભળી આખો ઇન્ડિયા ધ્રુજે છે. તો મને એવો પતિ જોઈએ જેનું નામ સાંભળી જાવેદ ભાઈ ધ્રુજી જાય, એમના હોશ ઉડી જાય એનું નામ સાંભળીને. એ છોટુ, અહીંયા આવ બે, અહીંયા આવ, અહીંયા આવ. હા ભાઈ. અરે આવ, તને ખબર છે મારી બેટીએ શું માંગ્યું? અરે જાવેદની બેટીએ જે માંગવું જોઈએ એ જ માંગ્યું છે. શું માંગ્યું ભાઈ? મેં એને પૂછ્યું કેવો શોર જોઈએ તો કહે કે જાવેદનો પણ બાપ હોય એવો. ઇન્ડિયા માટે સૌથી મોટું ઘાતક તત્વ છે જાવેદભાઈ. ઇન્ડિયામાં જે પણ અનર્થ થાય છે એનું મેઇન કારણ છે જાવેદભાઈ. દેવસેની હત્યા, એમાં પણ જાવેદભાઈનો જ હાથ હતો. ક્રિકેટ સ્કેમથી રિલેટેડ અમુક ડિટેલ્સ છે, અમુક ફોન નંબર્સ અમે કલેક્ટ કર્યા છે. આઈપી એડ્રેસ બતાવે છે, અમુક કોલ્સ કરવામાં આવ્યા છે દુબઈથી, અને અમુક કોલ્સના ડેટા અમને મળ્યા છે કરાચીથી. આ પૂરા ક્રિકેટ સ્કેમમાં જો કોઈ જવાબદાર છે તો એ છે જાવેદ ઇબ્રાહીમ. આ વાત હું દાવા સાથે કહી શકું છું. તમે અને જાવેદ ઇબ્રાહીમ એક જ કોલેજમાં ભણતા હતા ને? શું કહ્યું? એક જ કોલેજ? કઈ કોલેજ? નિઝામ કોલેજ. નિઝામ કોલેજ મતલબ એ અલગ બેચમાં હતો, હું અલગ બેચમાં હતો. સર, તમે બંને એક જ બેચના હતા. ફેરવેલ પાર્ટીના ફોટોમાં તમે બંને એક સાથે છો. એક સાથે ફોટા પડાવવાથી શું દોસ્ત બની જઈએ છે? ટોમ એન્ડ જેરી પણ એક જ ફોટામાં નજર આવે છે તો શું એ દોસ્ત બની ગયા? કદેડા અને ઘોડા એક જ ફાર્મમાં ચરે છે તો શું એ દોસ્ત બની ગયા? સલમાન શાહરૂખ સાથે બધા ફોટા પડાવે છે તો શું એ બધા દોસ્ત છે? કેવી વાતો કરો છો? એ જ તો પૂછી રહ્યો છું, દોસ્ત છે કે નહીં. એ મારો દોસ્ત કેમ હોઈ શકે? એક્સક્યુઝ મી. આ જુઓ જાવેદ,
પણ આ પાકિસ્તાન વાળો જાવેદ નથી, મારો ક્લાસમેટ જાવેદ છે, મારો પડોશી જાવેદ છે, તો શું બંને એક જ થઈ ગયા? આ પ્રેસ મીટ માત્ર ક્રિકેટ સ્કેમ થી રિલેટેડ છે, અહીંયા પર કોઈ રોંગ કે પર્સનલ ક્વેશ્ચન નથી પૂછી શકાતા, આપને આ વાત કેવી જોઈતી હતી? બેકાર ટાઈમ બરબાદ કરી દીધો. હા જાવેદ, બોલ ભાઈ. કેમ રે, શું ચાલે છે ભાઈ? હજી હમણાં પ્રેસ મીટ માંથી બહાર નીકળ્યો છું ત્યાં બધાની બોલતી બંધ કરી દીધી. આપનો માર્ચે ને બહુ જ ફાયદેમંદ સાબિત થઈ રહ્યો છે. સૌથી મજાની વાત એ છે કે ઇન્ડિયામાં જે પણ ખરાબ થાય છે એ આપના માથા પર થોપી દેવામાં આવે છે. કેમ બે, મેં જે નથી કર્યું એની પાવતી પણ મારા નામે ફળે છે. શું ફરક પડે છે ભાઈ? આપનું કઈ થોડું કોઈ બગાડી શકશે ભાઈ? મિસ કોલ કેમ કર્યો બે? ભાઈ તમને ખબર છે મારો એક દોસ્ત છે સાઈ બાબુ, એ આપને ફોન કરતો હતો પણ આપે ઉપાડ્યો નહીં. અરે આપના આદમી આપની સાથે વાત કરાવી નહીં, એક્ચ્યુઅલી એની પાસે કઈક બ્લેક મની પડી છે, તો એનું કઈ કરો ભાઈ. એ બધું તો ઠીક છે, મારે તારી પાસેથી કઈ જોઈએ. અરે આપ હુકમ કરો ને. યાદ છે કોલેજ માં આપણે શું પીતા હતા? કરીમ બીડી. એ જ જોઈએ મને ભાઈ. આપણું કરિયર તો કરીમ બીડી થી શરૂ થયું હતું. અચ્છા સાંભળ, કેટલાય દિવસ થી પીવાનું બહુ મન છે, અમુક પેકેટ મોકલ મારા માટે. અરે રેવા દો ને ભાઈ, કેમ પોતાના રૂતબા થી નીચે ઉતરો છો? આપે ક્યુબન સિગાર જ પીવી જોઈએ. આટા આ પથ્થર ની જેમ સખત હોય છે, અને એ જે છે ને ફૂલ ની કડી ની જેમ નાજુક હોય છે. 10 પેકેટ મોકલી દે. અબે મોકલીશ કે નહીં મોકલે? શું ભાઈ, આજકાલ ઇન્ડિયામાં કરીમ બીડી તો ઓટો વાળા પણ નથી પી રહ્યા. મારાથી મજાક ના કરો. થેન્ક યુ, સી યુ, બાય બાય. You wanna duck me? You know I'm good at ducking. I duck you, I duck him, I duck everyone. What is this duck? Duck no arth thai che batak. Gaal che bhaila, tari to chal. આજો જોઈએ. બધું કાઢી નાખીશ, નાગા કરી નાખીશ. મારી આટલી હિંમત કે મારું પર્સ ચોરે? ઓય પાછી દેખાણી તું? હા ઉભી રે, ઉભી રે, આવું છું. હા મારું વોલેટ મારતો હતો, લે તારું વોલેટ લઈ લીધું. એ તારું ક્યાં છે? અચ્છા પોઝ આપે છે તારી તો. એ ઉભી રે, આવું છું. ચાલ ચાલ જલ્દીથી ગાડી સ્ટાર્ટ કર. એ ઉભી રે. તારું નામ શું છે બોલને? આલિયા ખાન. હવે મને ફરીથી દેખાડીને તો પૂછીશ નહીં કે તારું બોયફ્રેન્ડ છે કે નહીં, કે તારા લગ્ન થયા છે કે નહીં. સીધું મંગળસૂત્ર પહેરાવી દઈશ, દેખાતી નહીં. ઠીક છે, ચાલ જા. લાગે છે પૂરો પાગલ છે. નહીં, એ પાગલ નથી. ભાઈને મળવું છે. તમે કોણ છો? હું મેરેજ બ્રોકર બોસ્કો, ડોન બોસ્કો. તું ડોન નથી, જાવેદ ભાઈ ડોન છે, તું માત્ર બોસ્કો છે. એમ જ રાખી લો. તો હું જાઉં અંદર? ચાલ જા. શું છે? જો તું મેરેજ બ્રોકર છે તો ગન, નાઈફ આ બધું કેમ રાખે છે? મેં અમુક ખોટા લગ્ન કરાવ્યા છે, એટલે મારા જીવને જોખમ છે, એટલે જ રાખું છું. મારી અંદર રોડ છે, ગભરાવ નહીં, હાથમાં છે, નીકળી નહીં શકે. ચેક કરશો? ટચ. ચલ, થેન્ક યુ. ચલ. હાય જાવેદ ભાઈ, બોસ્કો, ડોન બોસ્કો. એ બહાર કહ્યું હતું, ભૂલી ગયો.
ડોન નીકળી ગયું. તમને પસંદ નથી તો બોસ કો પણ કાઢી નાખું. માત્ર રાખું, માત્ર. હું મેરેજ બ્રોકર છું. એક ડીલ માટે 1 કરોડ રૂપિયા લઉં છું. અચ્છા સર, સ્ટાર્ટ કરો. હા બજરંગી ભાઈજાન, સલમાન ખાન આ તો સિંગલ રહેવા માંગે છે ને, આને લગન નથી પસંદ. હું આને સારી રીતે જાણું છું, બેટીના બર્થડે માં આવેલો. ઓકે સર, નહીં ચાલે, ઠીક છે, કેન્સલ કરી દઈએ. વિરાટ કોહલી મિનિમમ સેન્ચુરી તો મારે છે સર. આનું તો કોઈની સાથે ચક્કર છે ને. તમને શું જોઈએ છે? મારી માટે નહીં બે સર, તમારી બેટી માટે. એની લવરને એની જિંદગીમાંથી હટાવીને તમારી સામે રાખી દઉં છું. અમે સેકન્ડ માં તારી. ઓકે ઓકે, કુલ કુલ કુલ. ઓકે સર, નેક્સ્ટ. હા, રાહુલ ગાંધી સિંગલ સન. પોલિટિશિયન નથી જોઈતો. ઓકે, કેવો છોકરો જોઈએ છે? જેનો નામ સાંભળીને જાવેદ ભાઈની પણ ફાટે. તમે કોનાથી ડરો છો? કોઈ નથી. તો મને કેવી રીતે ખબર પડશે? તો લગાડ ને, એ ખોખું લઈ રહ્યો છે ને, કઈ વાત ના લઈ રહ્યો છે, આમ જ બોલ બચ્ચન કરવાના. ઓકે સર, મને તમારી બેટીનો ફોટો મળશે? નહીં મળી શકે. જો છોકરો માંગશે તો દેખાડવો પડશે ને સર. મારી બેટીનો ફોટો માંગી રહ્યો છે? તું એટલો મોટો થઈ ગયો છે? ના હું બેટીનો ફોટો દઈશ કે ના હું બેટીનો ચહેરો દેખાડીશ. નહીં દો સર. જાવેદ ભાઈની બેટી છે, બોલ એમને. ઓકે સર. ખાલી 10 દિવસનો ટાઈમ આપું છું તને. આવી વાત સમજમાં? હવે સમજો કે નહીં? સમજાઈ ગયું. ચાલ ફટ. What is it doing? He's taking laptop. Laptop? Yeah, I think something is there. ભાઈ, તારી લવરની બાજુમાં જે છોકરી છે ને, એની સાથે મારી સેટિંગ કરાવી દે ને યાર. પોતે ટ્રાય કર ને યાર. અરે મારી પાસે એટલું ટેલેન્ટ ક્યાં છે? પહેલા મારી લાઈન ક્લિયર થવા દે, પછી જોઈએ. થેન્ક્સ ભાઈ. બીડી માટે તરસતા હતા હું પણ, એટલે જ હંમેશા સ્ટોક પાસે રાખો છો. અચ્છા સાંભળ, તને જેટલા પૈસા જોઈએ હું આપીશ, એક પેકેટ મને. અરે ભાઈ, ફ્રેન્ડશિપ માટે જીવ આપી શકું છું, બીડી શું વસ્તુ છે? અલે, અરે નથી, પેકેટ લાગે તકું પેકેટ પીજો. સોરી ભાઈ, નથી, કાલે આપું છું. ઠીક છે. આમ તમે શું કરો છો ભાઈ? બીચની પાસે એક ઢોસાની દુકાન છે, એ મારી છે. અચ્છા, આવી આપની કેટલી દુકાન છે? 20-25 ની આસપાસ હશે. બહુ જ રીત છો. ત્યાં જઈને ઢોસા વેચવાની જગ્યાએ અહીંયા શું કરો છો? હું થોડો શાયર ટાઈપનો છું. જ્યારે પણ મને મોકો મળે, બહુ દૂર એકાંતમાં બેસવાનું મને પસંદ છે. મુંબઈમાં મરીન ડ્રાઈવમાં બેસતો હતો, અત્યારે અહીંયા આવીને બેસું છું. આમ તો મને આ રીતે બેસવું પસંદ નથી, પણ અહીંયા મજા આવે છે. નોટ બેડ એક્ચ્યુઅલી. તમે લોકો શું કરો છો? ઇલીગલ ફાઇટ્સ. આવો શું કામ કરો છો? ઈઝી મની માટે ભાઈ, મને મહેનત કરવી નથી ગમતી, એમાં બહુ મહેનત લાગે છે ને. પૈસા ઈઝીલી આવવા જોઈએ ભાઈ, કોઈ આઈડિયા હોય તો બતાવો ને. પૈસા કમાવવા આટલા આસાન નથી, બહુ જ પાપડ વણવા પડે છે. ભાઈ મારી પાસે એટલો ટાઈમ નથી, કોઈ શોર્ટકટ હોય ને તો કહો. જે પહેલા જ પાપડ વણીને બહુ પૈસા કમાણો હશે, એની કોઈ ને કોઈ છોકરી તો હશે, એને પટાવીને કામ બની જશે. વાહ 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 વાહ, શું આઈડિયા આપ્યો છે ભાઈ. હાથ મિલાવો ને, તમારો જવાબ નથી, હું એવું જ કરવાનો. ભાઈ કદાચ મેં આપને ક્યાંક જોયા છે, પાકો ચહેરો જાણેલો જોયેલો છે, પણ યાદ નથી આવતું. આપનું નામ શું છે ભાઈ? નામનું શું કરીશ, કાલે વીડીનું પેકેટ લઈ આવજે, અહીં જ મળશું. ઠીક છે મોટા ભાઈ. ભાઈ ભાઈ યાર, એની 20 ઢોસાની દુકાન છે, બધો ખર્ચો કાઢી માત્ર 1000 પણ વધે તોય રોજના 20,000, મતલબ મહિનાના 6 લાખ. ભાઈ આપણે પણ આ બધું છોડી ઢોસા વેચવા જોઈએ, બ્રેકફાસ્ટ પણ ફ્રીમાં થઈ જશે. એ તને સૂટ કરશે, મને નહીં. ચાલ હે.
આ બધું શું છે? કયો તું ને? પાછી મળીશ તો મંગળસૂત્ર પહેરાવી દઈશ. આવી જા, પહેરાવું. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. અરે, લીવ મી. આવને આવને ક્યાં જાય? અરે, છોડ મને. બસ એક મિનિટ. અરે પ્લીઝ ઊભી રહે. અરે, છોડ મને. સાંભળ તો. અરે, છોડી દે મને. મંગળસૂત્ર. અરે આલિયા, ઊભી રહે. મારી વાત તો સાંભળ. અરે આલિયા. કઈ નથી થયું, કઈ નથી થયું. હે, કઈ નથી થયું. મગજ ખરાબ થઈ ગયું છે કે તારું? મારો પીછો કર્યો ને તો માર્યો જઈશ. કોણ મારશે મને? તું જાણે છે હું કોણ છું? મારા બાપનું નામ ખબર છે? જાવેદ. જાવેદ ભાઈની દીકરી છું હું. જાવેદ? આ જાવેદ કોણ છે યાર? અબે જાવેદ નથી ખબર તને? તે જાવેદ નામથી સાંભળ્યું? જાવેદ, જાવેદ ઇબ્રાહીમ, બહુ જ મોટો માફિયા ડોન. એના એક ઈશારા પર આપણે બંને કૂતરાની મોત માર્યા જશું. એટલે જ કહું છું એમની ઇજ્જત કર. એ છે ને? હા એ છે. ભગવાન, સાક્ષાત જાવેદની દીકરીને લાવીને મારા હાથમાં મૂકી દીધી. આપ મને કેટલો પ્રેમ કરો છો? ભગવાનજી મને આપ ના સમજે, હું આને બિલકુલ નહીં છોડું. કહ્યું તું ને, આ પૂરે પૂરો પાગલ છે. ચૂપ કર. એ હવે જો વધારે બોલ્યો ને તો પપ્પાને ફોન કરી દઈશ. પ્લીઝ 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 પ્લીઝ. શું કરશે તારા પપ્પા? એ ચૂપ ચૂપ. શું કરશે તારા પપ્પા? એ ઉભો રહે. આ ફોન કર એને કે હું અહીંયા જ ઉભો છું. ફોન કર, ફોન કર. એ ચૂપ રહે ને, તું ડરે છું. હા મેડમ, મેડમ છોડો ને. અહીંયા આવકે. હેલો, હેલો પપ્પા. શું થયું બેટા? એ તને હેરાન કરી રહ્યો છે. જાવેદ ની દીકરીને સડક પર ઊભી રાખી એને. એ છે ત્યાં? યસ પપ્પા. જોઈ ત્યાં હોય તો એ કમીનાને કે કે જાવેદ ભાઈ આવી રહ્યા છે. અરે ભાઈ કેમ લખું વધારે રહ્યો છે? હાથ પર લઈને નાટક કરે છે આ છોકરી. અરે બાપ રે, આવે છે ને. માય ડેડ ઇઝ કમિંગ. હવે તું ગયા? આવવા દે, હું અહીંયા જ બેઠો છું. સાંભળ બેટા, રાજા એ બહુ મોટો ડોન છે. ડોન ની સાથે શું ડિસ્કસ કરીશ? મારા સસરા આવે છે યાર, વેઇટ કરીએ ને. છેલ્લી વાર પૂછજો આવીશ કે નહીં. નહીં આવો. એ બોટમલેસ, આપણે અંદર ફરમાં નથી પડવાનું. ચલ, તમારી દોસ્તને કાલે સવારે મોકલી દઈશ. જાવેદ ની છોકરી છે કે નાટક કરી રહી છે? ભાગી ગઈ. જોઈ લઈશ. મને કઈ નથી થયું, પણ એ હતો કોણ? એ તને મળ્યો તો ક્યાં? એ પપ્પા, એ મને રિસેન્ટલી ફાઇટ ક્લબમાં મળ્યો હતો. એ દિવસથી મને ફોલો કરી રહ્યો છે પપ્પા. અને આજે તો મંગળસૂત્ર પહેરાવવાનો હતો. ઓ, મંગળસૂત્ર પહેરાવવાનો હતો? હા પપ્પા. ક્યાં છે? એના તો ચીથરે ચીથરા ઉડે. નમસ્તે સર. તું અહીંયા શું કરે છે રે? પર્શિયા એક દેશ છે સર. આ છે તો? ત્યાં એક રાજકુમાર છે સર. એ તમારી બેટી સાથે લગ્ન કરવા માટે માની ગયો છે સર. એના માનાથી શું થશે બે? એ લોકો પરમ દિવસે આવી રહ્યા છે સર. પરમ દિવસે હું બિઝી છું. મેં એમને વચન આપી દીધું છે સર. તારા બોલ વચન ની એસી તેસી. મને પૂછવું જોઈતું તું ને? પૂછવું જોઈતું હતું સર, પણ આપણે ના કહી તો એ લોકો મને મારી નાખશે સર. એ લોકો અહીંયા આવ્યા તો હું તને મારી નાખીશ. ત્યારે મારું મન કરશે હું જણાવીશ. ત્યારે આવવાનું કહેજે એમને. સર, બેટીની જિંદગીને પોતાના મનથી ચલાવવી કંઈક ઠીક નથી સર. સર વાત સમજી ગયા ને? છોડ ને, પીએ ચાલ. હા ચાલ. ટુ વિસ્કીઝ ઓન ધ રોક યાર. બિલ આજે હું આપીશ. અરે હું જ આપીશ યાર. મેં કહ્યું ને હું આપીશ. અરે ભાઈ, મેં કહ્યું ને હું આપી દઈશ યાર. તારી વાત હું નહીં સાંભળું. બિલ હું જ આપીશ. હા, હું પે નહીં કરવા દઉં. હું જ પે કરીશ, બસ ફાઇનલ. અરે મારી વાત તો સાંભળ. ચૂપ 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 ચૂપ. તમે લોકો જેટલું પીવું હોય પીવો, તમારું બિલ હું પે કરીશ. યુ નાસ્તી ફેલો. અરે ગુરુજી, બહુ ટેન્શન માં લાગો છો. ઇન્ટરનેશનલ ટેન્શન સર. આપ ઇન્ટરનેશનલ ટેન્શન જે બોલી રહ્યા છો એ અમને કહો ને, અમે હેલ્પ કરીશું. આપ અમારું બિલ જો આપી રહ્યા છો, યુ ડિઝર્વ ઇટ. હા યસ. ઇટ્સ સો બે.
જો હવે કહી રહ્યા છે પોતાની બેટી અમને નહીં દેખાડે નહીં બતાવું અમને ખબર હોવી જોઈએ કેવી દેખાય છે ફોટો પણ નહીં આપે અને લગ્ન કરાવવા છે અખરે તું સમજે છે પોતાને હે પરસ્યાના લોકો છે ઉપરથી તારું મન પણ હોવું જોઈએ તું સમજે છે શું મને હે એરો ગેરો છું હું એ જાણતો નથી મને જો ફોર એક્ઝામ્પલ ત્યાં જુઓ ત્યાં સુંદર ફિગર છે આ તો બિલકુલ એવી દેખાઈ રહી છે અરે યાર આ તો મારી વાળી છે આઈટમ મારી પાછળ પડ્યો છે હવે તું જોજે તારો શું હાલ થાય છે તું મારી સાથે અહીંયા બેઠો છે પપ્પાને ખબર પડીને તો મારી જ નાખશે અને તો બેમોત માર્યો જાય એ હું નથી ઈચ્છતી પોતાની ભલાઈ ઈચ્છતો હોય ને તો મારાથી દૂર રહે શું બે મેં જ્યારે વિરાટ કોહલી દેખાડ્યો તો સેકન્ડ હેન્ડ કયો હતો તો આ છોકરી શું છે તો હવે શું કહે છે આ શહેર છોડીને ચાલ્યો જા તું પણ આવ ભાગી જઈએ તારી નસોમાં લોહી નહીં વધુ પડતું ઘમંડ ભર્યું છે તારું ઘમંડ ઉતારવા માટે પીટવાવવો પડશે માર ખવડાવ પણ એના પછી પ્રેમ કરજે તો કાલે જ રાખી લઈએ પ્રોગ્રામ હા રાખી લઈએ ને ટુમોરો ડન ફુવેંગ ચેંગ નામનો એક ચાઇનીઝ ટ્રાવેલર હતો હિસ્ટ્રીમાં હું બહુ જ વીક છું એનો પરપોત્ર ટકાશી મોટો અમે બંને ક્લોઝ ફ્રેન્ડ્સ છીએ એ તને ખબર નથી ખબર કરવાની અમારે જરૂર પણ નથી આ સુલતાન છે અને એ તને પીટવા માટે આવ્યો છે અને જો આ જેને પીટી નાખે તો ઇમ્પોસિબલ તો પછી શરત લગાડીએ તું જ બોલ હું હારી ગયો તો શહેર છોડીને ચાલ્યો જઈશ પણ જો હું જીતી ગયો તો તારે મને પ્રેમ કરવો પડશે પ્રેમ કરીશ કે નહીં ડન 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 બોલાવ ટકાશી બેટા ટકાશી ટકાશી ભાઈ ટકાશી જી જ્યાં પણ હો ડાયસ પર આવી જાવ આઈ રિક્વેસ્ટ તો હવે નેક્સ્ટ આઈટમ ચેન કુલી કી મેન કુલી કી ચેન બેટા બેટા આરામથી શો જુ માણસો સંગ ભેસો ભાઈ અરે એને કેને જલ્દી આવે બેટા ટકાશી વેર આર યુ બેબી બોલાવ બોલાવ આઈ ડોન્ટ હેવ મચ ટાઈમ જલ્દી બોલાવ કમ રાઈટ નાઉ કોણ છે યાર શું એ મમ્મી મમ્મી મરી ગયો કઈ નહીં થાય કઈ નહીં થાય હા આ મને મારી નાખશે મારી નાખ એ ઉભી રહે તકાશી જી નમસ્તે અરે દરવાજો ખોલ લે એ સ્લો સ્લો આરામથી હા અરે આરામથી સ્લો સ્લો પ્લીઝ પ્લીઝ કમ ઓન ભાઈ સરેન્ડર કર નહીં તો ભાગી જા અરે બાપ રે મમ્મી મરી ગયા તકાશી જી તકાશી અંકલ તું જે ભગવાન ને માનતો એને એને બોલાવી લે ભગવાન તું છે યાર આવા ટાઈમે જોક નહીં મારને એ મમ્મી મરી ગઈ છોડ એ છોડ 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 ઉતાર મને છોડ ઉતાર ભાઈ ઓ ઓ અરે ભાઈ એને છોડ અરે ટકાશી ભાઈ એના પ્રતિ હું માફી માંગુ છું મરી ગયો ઓય નહીં નહીં આ હે ભગવાન આ તો મારી નાખશે નીકળી ગયો અરે ભાઈ આ તને હેલ્પ કરશે આ લે અને યુઝ કર અરે પાઇપ છે ભાઈ મારે ને થાકી ગયો યાર
મારી દીધો ને ને કમ ઓન તકાશી બોલ દીયો કમ ઓન તકાશી તકાશી ભાઈ પાછા નહીં ઉઠતા ભાઈ પાછા નહીં ઉઠતા કમ ઓન ગેટ અપ હવે મને પ્રેમ કરે નહીં કરું એ તે તો પ્રોમિસ કરી હતી ને તે ચીટિંગ કરી દગો દીધો એ એ આલિયા હવે એક નવો સ્કેમ સામે આવ્યો છે લેપટોપ સ્કેમ એક કંપની જે પ્રચાર કરી રહી છે કે કેવળ 2000 રૂપિયામાં એક લેપટોપ આપશે જેના માટે દેશભરના ગરીબ સ્ટુડન્ટ્સે પૈસા દીધા છે મારી દીકરીને ભણાવવા માટે મારી લોહી પસીનાની કમાણી મેં એ લોકોને આપી દીધી અને પછી ખબર પડી કે એ ફ્રોડ કંપની છે લોકો આવી રીતે જ અમને ઊંડું બનાવતા રહેશે તો અમારી જેવા ગરીબોનું શું થશે એ આલિયા હે એ ઉભી રહે ને ડોન્ટ અલાઉ ધેમ હું બોલાવું છું ને Why stopping? My bank account here. I ATM card here. हाँ. શું કહ્યું? તમારો અહીં બેંક એકાઉન્ટ છે? હા. આ બેંક નું નામ પર ખબર છે તને? હા. બેંક ઓફ પેરાડાઇઝ. અહીં એકાઉન્ટ ઓપન કરવા માટે મિનિમમ 1000 કરોડ ડિપોઝિટ કરવા પડે છે. બાપરે 1000 કરોડ? ક્યાંક તારું એકાઉન્ટ તો નથી ને અહીં? શું વાત કરે છે? This is my bank. Bank of Paradise is my own. Throw them out. અરે વાંધો નહીં હું જાઉં છું મારી વાળી પાસે બહુ પૈસા છે ને મારા માટે બહુ છે જાઉં છું બાય આવજે તારું લાઈફ સેટ થઈ ગઈ છોકરી ને પટાવી લઉં મેં પટાવી લીધી હતી પણ હાથમાંથી જતી રહી તે શું કર્યું પાછળ પડ્યો તો રડાવી હતી ગીત ગાયું હતું મારાથી પણ ગવડાવ્યું હતું આનાથી વધારે બીજું શું કરીએ ભાઈ અને અમે પૈસા વાળી છોકરી બહુ અકડતી હોય છે ભાઈ છોકરીનો બાપ શું કરે છે અરે એનો બાપ શું કરે છે આપણે શું લેવા દેવા હા બસ એની પાસે પૈસા બહુ છે કઈ રીતે પટાવું એક અરે સાંભળ પૈસા વાળી પૈસા થી નથી પડતી પૈસા તો એની પાસે પહેલેથી જ હોય છે એ વાત મને ખબર છે ભાઈ એટલે જ તો પ્રેમ પ્રેમ કરીને પાછળ પડ્યો હતો એ કોઈ હલકી હરકત કરી હશે અરે શું ભાઈ મેં સાચા પ્રેમ નું નાટક કર્યું હતું આ કોઈ હલકી હરકત થઈ એક વાત સાંભળ છોકરીઓ ક્યારે અને કોને પ્રેમ કરે છે એ ખુદ પણ નથી જાણતી ક્યારે એક નાના વખાણ થી પટી જાય છે નહીં તો એક શાયરી થી શાયરી થી કઈ ફરમાવો જિંદગી માટે જાન જરૂરી છે વાહ 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 જીવવા માટે અરમાન જરૂરી છે આહા તોબા 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 આ જાન અને અરમાન માટે તારી મુસ્કાન જરૂરી છે શું વાત છે શું વાત છે એ મુસ્કાન માટે હું જાન દઈ દઈશ આ કોઈની જાન લઈ લઈ વાહ વાહ સુપર અરે તું ચૂપ રે ને ચૂપ ભાઈ એને શાયરી થી નહીં પટાવી શકાય એને કઈ રીતે પટાવી છે મને ખબર છે હું એને મારી સ્ટાઇલમાં પટાવી લઈશ હેલો એ ચિબાવલી તારી સાથે વાત કરવી છે આવી જા હું નહીં આવું તું નહીં આવે ને તો હું આવી જઈશ હિંમત છે તો આવ અચ્છા આપણી પાસે તો બસ એ જ છે કેમ ભાઈ આપણી પાસે તો એ જ છે ને એની વાત કરે છે જાનમાં દમ જાનમાં દમ જાનમાં દમ યા શું કરે ઢીલા જાવેદ ભાઈ પરશિયા પ્રિન્સ નાઈસ બેટી એમની બેટી માય ડોટર તો ઘરે કેવી રીતે પહોંચી ગયો પ્લીઝ એક્સક્યુઝ મી આઈલ બી રાઈટ બેક એક્સક્યુઝ મી ક્યાં જઈ રહ્યા છો અપસ્ટેર્સ હમણાં હમણાં કેમ જાવ છો પ્રિન્સ આવે છે વાત કરો એની સાથે હે સર શું બોલે છે બે આ પ્રિન્સ આવે છે ને તું બેટી બેસીને વાત કરી લે તો સારું થાત જો બેટી નું મન કરશે તો વાત કરશે નહીં તો નહીં કરે તું તારું કામ કર ઓકે સર બેટી 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 થોડી વારમાં આવી જશે
જો મારા પપ્પાની ખબર પડી તો તને જાનથી મારી નાખશે. મારતા હોય તો મારવા દે, તારી માટે મરવા પણ તૈયાર છું. પપ્પાને અત્યારે જ બોલાવ કે બોલાવ ને. એ દિવસે તો એ ના આવ્યા ને, હવે હું તારા ઘરમાં છું. બોલાવ ને, બોલાવ, હું અહીંયા છું. બોલાવ. એ આલિયા, જઈને તારા બાપને બોલાવો, હું અહીંયા છું. હું જાઉં છું. જા ને આલિયા. He's leaving. Sorry I get you, baby. Pleasure to meet you. Let's catch up sometime. See you. Bye, sir. Nice meeting you. Papa, પેલો ઘરમાં ઘૂસી આવ્યો છે. ઓર શું ઘૂસી ગયો? એ જ પેલો મંગળસૂત્ર વાળો. ક્યાં છે? ભાઈ, અમારી પર જો પહેલો અટેક થયો તો એમાં એક માર્યો ગયો, આ બીજો છે, આને પણ ટપકાડી દીધો. તારી ભેંસની. બોલો ભાઈ. પેલો રો ઓફિસર અમુક લોકોને મારી પર હુમલો કરવા મોકલી રહ્યો છે, એમને અહીં આવવાથી રોક, નહીં તો તને જીવ તો દાટી દઈશું. ભાઈ, આ રો એજન્સીને હું જડમાંથી ઉખાડી નાખીશ. બોલો શું કહો છો? ઠીક છે ને? આલિયા, તું કેમ રડી રહી છે? એને મારી નાખ્યો. મેં એને બહુ જ સમજાવ્યો પણ એને મારી એક ના સાંભળી. વાત કરે છે? પહેલો પાગલ. એ કેવી રીતે મરી શકે? મેં હમણાં જ એને જોયો તો. ક્યાં? ઇન ધ જીમ. તારા માટે જીવતો છું. પાગલ. પાગલ? મને ડિસ્ટર્બ કરીને જતી રહીશ? મેં શું કર્યું? અચ્છા, તે શું કર્યું? મારા શરીરમાં 100 બિલિયન સેલ્સને જગાડી દીધા છે. એ એક એક સેલ્સ બસ તારા વિશે વિચારે છે. હવે વધારે કંટ્રોલ નહીં થાય. There is rush in my heart. જો હવે કેસ નહીં કરું ને તો મારા ધબકારા બંધ થઈ જશે. એટલા માટે આ બહુ જરૂરી છે. હું તને કેસ કરીશ, તું મને પ્રેમ કર. જો મેં પ્રેમ કરવાનું શરૂ કરી દીધું તો સહન નહીં કરી શકે. જો સહન કરવાની હિંમત હોય તો તું કરી લે. હું તૈયાર છું. જિંદગી માટે જાન જરૂરી છે, જીવવા માટે અરમાન જરૂરી છે. આ જાન અને અરમાન માટે તારી મુસ્કાન જરૂરી છે, અને આ મુસ્કાન માટે હું મારો જીવ આપી દઈશ, અથવા કોઈનો જીવ લઈ લઈશ. અને આ રીતે હું નાનપણમાં ઘરેથી ભાગી ગયો હતો. ત્યારથી અત્યાર સુધી ઘરે નથી ગયો. મને તો એ પણ ખબર નથી કે મારા મા બાપ કોણ છે. પપ્પા તો ભૂલી ગયા હશે, પણ મારી માં યાદમાં રોતી હશે. તારી માનું નામ શું છે? સત્યવતી. પણ એ સિગ્નેચરમાં માં લખે છે. તારી મમ્મીના સિગ્નેચર કેવા છે? સિગ્નેચર વિશે તો મને નથી ખબર. માનું નામ રસિયા છે. 7 વર્ષ સુધી માં મારી સાથે જ હતી, પછી ગુજરી ગઈ. ત્યારથી મારા પપ્પા જ મારી આખી દુનિયા બની ગયા. મારા અબ્બુજાન, આઈ લવ હિમ. કેટલા કહ્યા હતા ને સર મેં આપને? 1 કરોડ રૂપિયા. શું નામ છે? બનાવો. ડોન બોસ્કો. રાઈટ. અરે તું ચૂપ કર યાર, બેંક અકાઉન્ટમાં એ જ નામ છે. સર તમે લખો. ત્યાંથી કેટલા લે છે? ત્યાં દેખાડીશ તો ત્યાંથી પણ 1 કરોડ રૂપિયા મળી જશે. બહુ નોટ છાપી રહ્યો છે. થેન્ક યુ, થેન્ક યુ. આભાર. હા બેટા. પર્શિયા સાથે લગ્ન મને મંજૂર નથી. કેમ? એ મને પસંદ નથી. એ જ તો પૂછી રહ્યો છું. કેમ પસંદ? સર 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 એમ જ પસંદ નથી.
આ શું બેટા તે હા કહી એટલે તો મેં આ ગાંડાના લાવેલા સકપણને હા કહી હવે શું થયું સર એનું નામ શું છે બેટા કલ્યાણરામ કરે છે શું એ સ્ટ્રીટ ફાઇટર સર તારી ભેંસની આંખ એ આવ્યો ક્યાંથી છે બેટા એના બેકગ્રાઉન્ડ વિશે નથી ખબર પણ મને એનું દિલ પસંદ આવ્યું દિલ મતલબ વેરી ઇન્ટેન્સ ગાય ઇન્ટેન્સ હાઉ જિંદગી માટે જાન જરૂરી છે જીવવા માટે અરમાન જરૂરી છે આ જાન અને અરમાન માટે તારી મુસ્કાન જરૂરી છે એ મુસ્કાન માટે હું પોતાનો જીવ દઈ દઈશ કાં તો કોઈનો જીવ લઈ લઈશ આગળ એ જ છે ને શું વાત તું વચમાં શું કામ બોલી રહ્યો છે હાઉ ડુ યુ નો ધીસ શાયરી પપ્પા એ બહુ મોટો ટોપી બાત છે બેટા આ શાયરી મેં જ એને શીખવાડી હતી પૈસા વાળી છોકરીને પટાવવા માટે સલાહ માંગી તો મેં જ એને સલાહ આપી હતી મને શું ખબર કે મારી છોકરી પર ચાન્સ મારશે ઠીક છે પણ જો મને એ પ્રેમ કરે તો એમાં તમને શું પ્રોબ્લેમ છે આ પ્રેમ નથી દગો છે એક વાત સાંભળ તું મને એની સામે લઈ જા ત્યાં ને ત્યાં જ સાબિત કરી દઈશ ઓકે ઓકે સર મને ખબર પડી ગઈ છે કે તમે કોણ છો જાવેદ ઇબ્રાહીમ ક્યાં છે ક્યાં છે કઈ નથી થયું કઈ નથી થયું વેરી સ્ટ્રોંગ બેસ્ટ ઓફ લક જાવેદ ઇબ્રાહીમ અમુક લોકો કહે છે કે દુબઈમાં રહે છે
અને અમુક લોકો કહે છે કે એ કરાંચીમાં છે, પણ અસલમાં જાવેદ ટેનેરિફી નામના એક આઇલેન્ડ પર છે. મોરોક્કોની પાસેના આ આઇલેન્ડમાં એ ખૂબ જ ખુફિયા જિંદગી જીવે છે. આ જાવેદનો રાઈટ હેન્ડ શેટી છે, આ લેફ્ટ હેન્ડ છોટું. જાવેદ આ ઘરમાં રહે છે. જાવેદ ને બીચ પર એકલા બેસવાની આદત છે. જાવેદ ના જન્મ દિવસ ની પાર્ટી દેખાડીશ, એની દીકરી સાથે સગપણ જોડવા આવેલા પ્રિન્સ ઓફ પર્શિયાનો વિડીયો દેખાડીશ. આટલા દિવસોથી ગવર્નમેન્ટ કહે છે કે જાવેદ લાપતા છે, પણ હવે દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ ગયું છે. આ રિક્વેસ્ટ આર પ્રાઇમ મિનિસ્ટર એન્ડ રો ચીફ. સર, નાઉ ઇટ્સ યોર જોબ ટુ બ્રિંગ હિમ બેક ટુ જસ્ટિસ. એક બીજી વાત, જાવેદ ને હૈદરાબાદ ની કરીમ બીડી બહુ જ પસંદ છે. જાવેદ ભાઈ, એની ટાઈમ ઇન્ટરપોલ રેડ મારી શકે છે. જેટલી જલ્દી થઈ શકે પોતાનું કરંટ લોકેશન છોડી અંડરગ્રાઉન્ડ જલ્દીથી થાવ, હું પછી ફોન કરું છું. સમજમાં આવી ગયું ને કેટલો મોટો ધગાબાજ છે? નહીં પપ્પા, એણે મને સાચો પ્રેમ કર્યો છે. આપે જેની સાથે વાત કર્યા વિના ગન ફાઈટ સ્ટાર્ટ કરી દીધી, ભૂલ તમારી જ છે. ઓહો, તું હજુ ત્યાં જ અટકી છે? હમણાં જે ટીવી પર દેખાડ્યું એ શું હતું? આપણા ઘરની પૂરી રામાયણ દેખાડી, એક જ પળમાં આપણે લોકો ઘરમાંથી સડક પર આવી ગયા. તો એ સમજાતું નથી આ એણે કર્યું છે? આ બધે વાતોનો શું કનેક્શન? અરે તું સમજી નથી રહી, તને પટાવીને ઘરમાં ઘૂસી ગયો એ. કરી મીડી પીવડાવીને મને ટોપી પહેરાવી દીધી. એ તારા માટે નહોતો આવ્યો, મારા માટે આવ્યો હતો. મારા માટે? He is the owner of a grand leakage company. ખબર છે શું છે? એક વેબસાઇટ છે, એની ઓફિસ ક્યાં છે કોઈને નથી ખબર. એ શું કરે છે ખબર છે તને? ઇન્ડિયામાં જે સ્કેમ થાય, ક્રાઇમ થાય, કરપ્શન થાય, બધાને મેળવીને આમાં ઘૂસાડી દે છે. એ દિવસે ક્રિકેટ સ્કેમ પણ આજ બહાર લઈને આવ્યો હતો. બંગાળનો ચીટ ફંડ, કેરેલામાં ગોલ્ડ, એક કે બે નહીં, પૂરેપૂરી પોલ ખોલી દીધી એણે. આઈ એમ અ હિડન ડોન, હી ઇઝ ધ હિડન જર્નલિસ્ટ. જો હું પકડાયો તો મને અરેસ્ટ કરશે, પણ જો એ પકડાયો તો સીધો ઠોકી નાખી. એ કેવો દેખાય છે કોઈને નથી ખબર, આપણા બંનેને છોડીને. એ સાલો જર્નલિઝમને અલગ લેવલ પર લઈ ગયો છે. એનું શું નામ છે મને નથી ખબર, પણ કલ્યાણ રામ તો બિલકુલ નથી. હી ઇઝ ધ ફાઉન્ડર ઓફ ગ્રાન્ડ લીક. એ, મારું લેપટોપ ક્યાં છે? ક્યાં છે? એ, જો એ મારું લેપટોપ લઈ ગયો ને તો બધું બરબાદ થઈ જશે. એ મારું લેપટોપ તો નથી ઉઠાવીને લઈ ગયો ને? Last night, Interpol raid on a mansion interrupt island owned by Javed Abraham. Grand Leakage Company જે ઝટકો જાવેદ અબ્રાહિમ ને આપ્યો છે એનાથી ડરીને એ રાતોરાત ગાયબ થઈ ગયા. મારી જિંદગીમાં મોટા મોટા દુશ્મન આવ્યા, પોલીસ, ચોર, ભાયલો, ગેંગસ્ટર, ઘોડા, બોમ્બ લઈને આવ્યા, પણ આ મારી સાથે બેસીને કરીમ બીડી પીવડાવીને ચૂનો લગાવી ગયો. મારી પાછળ બેસીને મારી માટે ખાડો ખોદી રહ્યો હતો અને મેં એની મદદ કરી. એડો હતો હું. હું જાણું છું બેટા, એણે તારું દિલ તોડ્યું છે, તને બહુ દુઃખ દીધું છે. જવા દે, એ આપણા બંનેનો દુશ્મન છે ને, આપણે બંને મળીને એને મારીશું. ઠીક છે ને? ઠીક છે, મારી દઈશું, છોડીશું નહીં. આલિયા ભાગી રહી છે. આલિયા, જાઓ લઈ આવો એને. આંટી, એક દર્જન કેળા આપો ને. આમ શું જુઓ છો, વેચવા છે કે નહીં? હા,
તને તો હું અરે કેળા જોઈએ છે તને માં માં લે કેળા માર નહીં માં વાગે છે માં નહીં પ્લીઝ માર નહીં માં લે તો જા માં હું સોરી કહું છું ને અરે આટલા દિવસ માટે છોડીને જતો રહીશ તો અમારું શું થશે હું સોરી કહું છું ને માં હવે તું અત્યારે કેમ આવ્યો છે અરે ભાગ્યવાન ગુસ્સો બાદમાં કરજે અને ભૂખ લાગી હશે પહેલા ખાવાનું તો ખવડાવ દાળ દે થોડું ઘી નાખ બસ બસ પાપડ લે જો આટલી જ ભૂખ લાગી છે તો રોજ ઘરે આવીને જમી શકે છે ને પાપડ દે ને ખતરો ક્યારે અને કયા રૂપમાં આવે છે એ કોઈને ખબર નથી હોતી બેટા આપ બતાવો એ કોણ છે હું એને તરત જ ખતમ કરી દઈશ એણે જાવેદભાઈની દીકરીને છેડવાની હિંમત કરી આપે આજ સુધી કોઈની દીકરીને નથી છેડી તો આપની દીકરી પર નજર નાખવાની એની હિંમત કેમ થઈ ગઈ કેમ કાકા મજામાં ને બેઠા દેશના ખેડૂતોને એમનો હાલ ના પૂછ કેમ ઠીક હોઈ શકે છે સરકાર જે બી આપે છે એનાથી અડધો પાક પણ નથી ઉગતો એ અડધા પાક માટે પાણી પૂરું નથી પડતું એને અમે પીએ કે પછી અમારા જાનવરોને પીવડાવે ભેંસોને પેટ ભર ચારો દીધા વગર દૂધ ધોતા શરમ આવે છે અમને આ દેશમાં દરેકને ત્રણ વાર ખાવા જોઈએ છે પણ એને ઉગાડવાવાળા અમારા ખેડૂતો વિશે કોઈ નથી વિચારતું પેપરમાં રોજ ખેડૂતોની આત્મહત્યાની ખબર વાંચી હર કોઈ ખેડૂતોને અછૂત સમજવા લાગ્યા છે જેની પાસે હિંમત છે એ બધા લોકો ઝેર પીને જીવ દઈ રહ્યા છે મારામાં હિંમત નથી એટલે હું કીડાઓની જેમ જીવી રહ્યો છું બેઠા એટલા માટે આને કહું છું કે કંઈક એવું ભણકી કમાઈ શકે પણ આને તો એ શું ભણ્યું છે બેટા જર્નલિઝમ હા આજ ભણ્યો છે આ ભણવાથી ખબર નહીં શું ફાયદો છે બહુ સારું કર્યું જાવેદની પોલ ખોલીને હજુ પોલ ખોલી નથી ખોલવા માટે હજુ ઘણું બાકી છે ક્રિકેટ સ્કેમ માટે હું ત્યાં એની પાછળ ગયો હતો પણ પછી ખબર પડી કે ક્રિકેટ સ્કેમ ઇઝ નથિંગ એનાથી મોટા ક્રાઇમ થઈ રહ્યા છે દેશથી ગદ્દારી કરવા વાળો દરેક ગુંડો ત્યાં એના કોન્ટેક્ટમાં છે આ એક એક પોતાની બ્લેક મની ત્યાં એક બેંકમાં છુપાવે છે બેંક ઓફ પેરાડાઇઝ ખબર છે એનો માલિક કોણ છે જાવેદ ઇબ્રાહિમ આ એ જાવેદનું પર્સનલ લેપટોપ છે જો આને એક્સેસ કરવું હોય તો એ બેંકના એક અકાઉન્ટ હોલ્ડરની ડિટેલ જરૂરી છે અને એ માટે મેની દીકરી આલિયાની અકાઉન્ટ ડિટેલ્સ લઈ લીધી છે જો આપણે એ છોકરીનું અકાઉન્ટ હેક કરીએ તો એ અકાઉન્ટ થકી આપણે એ બેંક સર્વરમાં એન્ટર થઈ શકીએ ત્યારે ખબર પડશે ઇન્ડિયાનો કેટલો પૈસો છે ત્યાં તો તમે તૈયાર છો એકવાર ટ્રાય કરીએ ગુડ લક આવ ચલો વન Two, three, boom! Yay! My God! Yay! Check કરો એ છોકરીના એકાઉન્ટમાં કેટલા પૈસા છે આમાં બહુ ઓછા છે સત્ય ફક્ત 5360 કરોડ જ છે ઓકે હવે બેંક સર્વર ચેક કરો યે Where is your daughter? Why? What happened? Someone entered into your daughter's account. And now they are trying to enter our servers. A hacking thai kya thi rahi chhe? It's somewhere in Hyderabad, place called Chilkalguda. I am sending you the GPS.
ए चपार, क्या छे तू? लेफ्ट। समय लागशे लगभग 10 मिनट हजी सर ठीक छे तमे आना पर कॉन्सेंट्रेट करो માટે આવે છે કોણે પૂછ્યું અરે તારી માં પૂછી રહી છે ખાવામાં શું છે ઓળો રોટલો ને છાશ છે અને કોઈ સ્પેશિયલ સબ્જી પણ છે જે સસ્પેન્સ છે કોઈ દરવાજો ખટખટાવી રહ્યો છે એ જો કોઈ દરવાજા પર છે અત્યારે કોણ છે પપ્પા કોઈ છોકરી છે છોકરી પૂછો એ કોણ છે કોને મળવું છે દીકરી તમારા દીકરાને એ તારા માટે પૂછે છે એનું નામ પૂછી જુઓ નામ નામ આલિયા ખાન કોઈ આલિયા ખાન છે જી આલિયા ખાન નામની છોકરી છે અરે આને તો આ ઘરે આવી ગઈ પપ્પા એનો અને મારો કોઈ સંબંધ નથી એને પાછી મોકલી દો હું ત્યાં નથી રહેતો એમ કેજો અહીંયા કેમ આવી ગઈ
તમારો દીકરો ક્યાં છે? દોસ્તના ઘરે ગયો છે ભણવા માટે, એક્ઝામ ચાલી રહી છે ને 10માની. મારી નોટ્સ લઈને પાછી આપી પણ નહીં એને, એને અત્યારે જ બોલાવો. શું કહ્યું? તું 10th સ્ટાન્ડર્ડમાં ભણે છે? હા જી, હું 10th સ્ટાન્ડર્ડમાં છું. તમારો દીકરો મને પટાવી દગો દઈને એક્ઝામ ટાઈમમાં છોડીને ચાલ્યો ગયો. ચૂપચાપ તમારા દીકરાને બોલાવો. બેટા, અમને ખબર નથી એ ક્યાં છે. ફોન દ્યો. હા લે. ફોન આપો જી. પપ્પા, એ જતી રહીને તમે મોકલી ને. ભૂખ લાગી છે, ખાવા માટે કઈ મળશે? હા, શું કહ્યું? ખાવા માટે કઈ લઈ આવો. અરે, આને કઈ ખાવાનું આપો. શું ખાશ બેટા? શું મેન્યુમાં શું છે? મેન્યુમાં શું છે? ઓળો રોટલો ને છાશ છે અને એક સ્પેશિયલ સબ્જી છે જે સસ્પેન્સ છે. એક ગ્રેન્ડ લીકેજ કરવા વાળાને તાત્કાલિક પકડવો જોઈએ, અને જો આમ જ ચાલતું રહ્યું તો ગવર્નમેન્ટ બરબાદ થઈ જશે. નોટ ઓન્લી પ્રાઇવેટ સિસ્ટમ, ગવર્નમેન્ટ સિસ્ટમ પણ હેક કરવામાં આવી રહ્યા છે. આ બહુ જ મોટો ક્રાઇમ છે. ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચારી છે, રોકવાવાળા નાગ પોતાના જ દેશને ખોખલો કરે છે. આવી ગયા છે, આવી ગયા છે. બેંક ઓફ પેરાડાઇઝ ની લિસ્ટ લઈને આવી ગયા છે. 4 દિવસની જિંદગી છે અને એમાં પણ આટલા પૈસા હડપી લીધા હે. તમામ પોલિટિકલ પાર્ટીઝ ના લોકોના અકાઉન્ટ છે ત્યાં. બધા ચોરોએ મળીને એક મોટા ચોરના ઘરમાં પૈસો છુપાવ્યો છે. તમે શું વિચાર્યું? બચી જશો? તમને લાગ્યું જનતાના પૈસા ગણવા આટલા સરળ હશે? બેંક ઓફ પેરાડાઇઝમાં અકાઉન્ટ ખોલીને પોતાની સાતે પેઢીઓને ખુશ કરવાનો પ્લાન હતો ને? ચોરતા નહીં તો કોઈના અકાઉન્ટમાં 1,000 કરોડ, કોઈના 1,00,000 કરોડ બાપનો પૈસો, સમજો છે કે? તમારા બધાની બેન્ડ વગાડવાનો પ્રોગ્રામ હવે શરૂ થઈ ગયો છે. બેંક ઓફ પેરાડાઇઝ બેઝડ ઇન ટેનેરિફી આઇલેન્ડ, ઓન્ડ બાય ધ મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ ઓફ ઇન્ડિયા જાવેદ ઇબ્રાહીમ. અને એ બેંક ચલાવનારા છે મારા જ દેશના પોલિટિશિયન્સ અને બિઝનેસમેન. હવે હું લિસ્ટ દેખાડવાનો છું. આ છે ચોર અને આ એમના ખાતા. આપ સૌના ભગવાન મનીષ શિંદે 1,76,000 કરોડ, ગરીબોના મસીહા સિદ્ધાર્થ મલહોત્રા 90,300 કરોડ, બિઝનેસ ટાઇકોન નારાયણ શાસ્ત્રી 1,25,000 કરોડ, અને આપણા મોટા મંત્રીજી માનનીય કાનુભા પ્રેમજી 3,20,000 કરોડ. આ બધા માત્ર એક બેંકમાં હતા, આવા બીજા ઘણા બેંક છે. આગલું અપડેટ જલ્દી આવશે. સર, પેલા લાખો કરોડો તમારા જ છે, શું એ સાચું છે? બિલકુલ નહીં. શું એ સાચું છે? બિલકુલ પણ નહીં. શું તમે સાબિત કરી શકો છો? એ જો મારા હોત તો સાબિત કરત ને, જ્યારે મારા છે જ નહીં તો હું સાબિત કેવી રીતે કરી શકું? તમે પ્રતિનિધિ છો, સાબિત તો કરવું જ પડશે. અને કોઈ મગજની બીમારી છે શું? જો હું એમ કહું કે કરોડો રૂપિયા તમારા છે તો તમે પ્રૂફ કરશો? બોલો, કેમ પ્રૂફ કરશો? અવિનાશ જુમાની 71,356 કરોડ, KR Pillai 21,000 crores, and the poorest guy in the country is Mr. Sai Baba, only 2,000 crores. Grand League જે ભારતમાં સનસની ઉભી કરી છે, પોલિટિશિયન્સ ના નામ જે સામે આવ્યા છે, એનાથી ભારતને મોટો આઘાત લાગ્યો છે. દેશના બધા જ નેતાઓની પેન્ટ ભીની થઈ ગઈ છે. એમને સમજાતું નથી કે ક્યાં જવું, એટલે બધાએ મૌન ધારણ કરી લીધું છે. અરે સાંભળો સાંભળો, ટીવી પર એક નવી ન્યૂઝ આવી રહી છે. ગ્રેન્ડ લીકેજ નો ઓનર બધાની બેન્ડ વગાડી રહ્યો છે. જય હેકિંગ, જય જય હેકિંગ. ટીવી પર દેખાડે છે. આ હેકિંગ શું છે? પોતાના ઘરે બેસીને બીજાને છોરા ગાડવો. ઓ, એવું છે. કોની મજાલ છે જે મને અરેસ્ટ કરે? પાછલા 25 વર્ષોમાં 7 વાર ઇન્ડિયા જઈને આવ્યો છું, એ પણ બાય રોડ. પાકિસ્તાનથી ઇન્ડિયા જઈ પોતાનું કામ પતાવી આવું છું. ઇન્ડિયા મારો અડ્ડો છે. બે લે આગળ. નાનું એવું કામ પણ તારાથી ના થયું, હવે આંખો ફાડીને શું જોવે છે? આ બધું શું છે ભાઈ? આપ પર ભરોસો કરીને સૌએ આપની પાસે પૈસા છુપાવ્યા હતા. હવે આપ તો જાણો જ છો કે સૌનો મીડિયેટર હું છું. હવે બધા મારી પાછળ પડ્યા છે ભાઈ. એ તારી ચટ્ટી કેમ ભીની થઈ રહી છે? ખાલી નામ જ બહાર આવ્યા છે ને. તને કોઈ પૂછે તો મોડું બંધ રાખજે. બેંક વાળાને પૂછશે, એ લોકો જણાવશે તારું અકાઉન્ટ જ નથી ત્યાં. એ પેલા મારી દીકરી ક્યાં છે એ તપાસ કર. આજે ગ્રેન્ડ લીકેજમાં એક સનસની ભરો ખુલાસો થવાનો છે. તમારો દીકરો બહુ મોટો વિશ્વાસઘાતી છે. મારા વાળને તારા કહીને બહુ મોટી મોટી શાયરી સંભળાવી,
તમને જ કહી રહી છું. તમારા દીકરાએ કહ્યું હતું જીવવા માટે તારી મુસ્કાન જ કાફી છે. આવી વાતો સાંભળીને હું પણ એની વાતોમાં ફસાઈ ગઈ. ઉપરથી હું વિના માની દીકરી. એની પાસે દિલ નહીં પથ્થર છે. મારા પર દયા પણ ના આવી એને. એને કેવી રીતે ઉછેર્યો છે તમને સંભળાતું નથી કે શું? બિંડા કાપવાનું બંધ કરો. કાલે પણ આશ બનાવ્યું તું અને તમે ક્યાં જઈ રહ્યા છો? તમે મારા વિશે નથી જાણતા. આલિયા ખાન છું હું. સુઈ જાઓ. ચાલાકી તો જુઓ, ઘરમાં એક પણ ફોટો નથી લગાવ્યો. આ લોકેટમાં છુપાવીને રાખ્યો છે. ભાઈ, કોઈને પણ ખબર નથી કે કેવો દેખાય છે. આપે તેનો ફોટો પણ નથી આપ્યો. સીબીઆઈ ને અપોઇન્ટ કરી દીધી, ટાસ્ક ફોર્સિસ ને પણ અપોઇન્ટ કરી દીધી, સાયબર ટીમ પણ એને શોધવામાં લાગેલી છે. ત્યાં સુધી કે ના માટે એક સ્પેશિયલ ઓફિસર પણ અપોઇન્ટ કરી દીધો છે. મારી બેટી માટે કોને કામ પર લગાડે છે? કેટલા દિવસ થઈ ગયા કઈને કોઈને લગાડ્યા છે કે નહીં કામ પર? જો આપણે એને પકડ્યો તો દીકરી આપોઆપ મળી જશે. ના મળી તો જાવેદ ની બેટી પાગલોની જેમ સડક પર ઘૂમી રહી છે. એની આંખોમાં ખુશી જોવા માટે સૌથી વધુ મર્ડર કર્યા છે. જો એને કાંઈ થયું તો પૂરા શહેરમાં આગ લગાવી દઈશ. અને જાવેદ ભાઈની બેટીને રડાવી છે, છોડીશ નહીં એને. ભાઈ, પણ આપને મળ્યો કેવી રીતે? ભાઈ, તારા કારણે. તારા કારણે? તારા કારણે જ. કરીમ બીડી મોકલવાનું કહ્યું હતું ને તને, તે ના મોકલી. એ લઈને આવી ગયો મારી સામે અને હું ફસાઈ ગયો. તારા બાપે ભૂખ્યા રહીને તને ભણાવ્યો હતો, પણ તું એમને એક ટાઈમનું ખાવાનું પણ ના આપી શક્યો. હજુ પણ જાણે છે કેમ મર્યા છે? કારણ કે એમના મર્યા પછી ગવર્નમેન્ટ જે પૈસા આપશે એનાથી તું ભણી શકે. જે ભણતર કોઈનું પેટ પણ ન ભરી શકે એ શું કામનું બતાવ? હા, એકદમ સાચું બોલે છે. જે ભણતર કોઈનું પેટ પણ નથી ભરી શકતું એ ભણતર શું કામ? આ ભણતર શું કામનું છે? ભરાશે, સૌના પેટ ભરાશે. પણ એના પછી આપણી સરકાર પણ ભૂલી જાય છે અને પબ્લિક પણ. હવેથી આપણે નહીં જીખીએ, આ જનતા રાડો નાખશે. માઇક લઈને આપણે નહીં ભાગીએ, આપણે ભગાડીશું. દેશને લૂંટીને બધા પૈસા બેંકમાં રાખ્યા છે ને, જેને પૂછો એ કહે છે એ મારા પૈસા નથી. જો કોઈના નથી તો પછી એ પૈસા છે કોના? મારા દેશના છે અને દેશની જનતાના પૈસા હું પાછા લાવીને રહીશ. આટલા દિવસ હેકિંગ કરીને ફાઇલ્સ અને ડોક્યુમેન્ટ્સ કાઢ્યા હતા, હવે એ જ હેકિંગ થી હું પૈસા પાછા લાવીશ. આપણો પટારો તો ત્યાં છે,
પણ એના પર તાળું લાગેલું છે, એ તાળું ખોલવું પડશે ને. આ બધું પ્લાનિંગ થી કરવું પડશે. એને હેક કરવા માટે મિનિમમ 500 હેકર્સ જોઈશે. આપણે બેંક ઓફ પેરાડાઇઝના બધા પૈસા કાઢવાના છે. આપનામાંથી બેંક સિક્યુરિટી સિસ્ટમ માટે કોણે કામ કર્યું છે? તમે લોકો બીજાને ગાઈડ કરો. યાદ રાખજો, ઇટ્સ અ વોર. અ વોર ટુ બ્રિંગ બેક અવર મની. તમે મારી સાથે છો ને? પણ બેટા, આ છોકરી પોતાનો જીવ લેવા પર અડી છે. મને તો બહુ ડર લાગે છે. હું સા સુધી કરીશ, ત્યાં સુધીમાં તું મારી સામે આવી જા, નહીં તો પોતાને ગોળી મારી દઈશ. જાવેદ ભાઈ ની દીકરી છું હું, મારા અબુ જાન ની કસમ. એક, બે, ત્રણ, ચાર, દગો દીધો છે, ચીટ કર્યો છે. મને આટલો દુખ આપે છે, આ ઠીક છે કે? અચ્છા, દિલ દુખવા પર આટલું દુખ થઈ રહ્યું છે તને? ખબર છે તારા બાપે કેટલાઓને માર્યા છે, કેટલી જિંદગીઓ બરબાદ કરી છે? એને જઈને મારા પપ્પા સાથે બદલો લે, મારી સાથે એવું કેમ કરે છે? ઠીક છે, ઓકે ઓકે, જે થયું તે થયું. ચાલ હવે તારો ટાઈમ ખતમ. ચાલ રે બેટા, ચાલ નીકળ. હું નહીં જાઉં. કેમ નહીં જાય? નીકળ અહીંયાથી. જો મારા પપ્પાને ખબર પડી તો આ ઘરને સળગાવીને રાખ કરી દેશે. તો બોલાવને, એમને તો અહીંયા બોલાવા છે, અને જે કરવું એને કરી લે. બાપને બોલાવીશ. લાવ સુટકેસ, દે આની. ધમકી આપે છે ને? જા બહાર નીકળ. ત્યાં કેમ બેસી ગઈ? આ માર્કેટ છે, તારું ઘર નથી, હું અહીંયા જ રહીશ. જિદ્દી છોકરી, શું જોઈ રહી છે તું? આમ જ જોઈશ. આમ જોઈ મને ગિલ્ટી ફીલ નહીં કરાવતી. યુ નો વાય? યુ હેવ ડન અ મિસ્ટેક, એટલા માટે તને ગિલ્ટ ફીલ થઈ રહ્યું છે. માં, અંદર ચાલો, એ જતી રહેશે. ચાલો ના છોડ બેટા. જો નેમ પ્લેટ પર કસાઈ લખીને તારા ગેટ પર લગાવીશ તો સૌને ખબર પડી જશે કે તું કેટલો મોટો વિશ્વાસઘાતી છે. માં, એ જતી રહી. જો તમે આને આમ ખવડાવશો ને, આ ક્યારેય નહીં જાય, આપણા માથા પર બેસશે. મને કીધું મારા ઘરનું સરનામું ક્યાંથી મળે? એ જ બતાવ્યું હતું. તારી માનું નામ શું છે? સત્યવતી. પોતાના સિગ્નેચરમાં પણ માં લખી. ભલે ને ગમે તેટલો મોટો ક્રિમિનલ હોય, માનું નામ ખોટું નહીં બતાવે. આધાર કાર્ડની ઓફિસ જઈને માનું નામ ટાઈપ કર્યું હતું, બસ એડ્રેસ મળી ગયું. બહુ જ મગજ ચાલે છે ને. ઠીક છે, હવે અહીંયા સુધી આવી છે તો ખાવાનું ખાઈ લે, અને પછી પોતાના ઘરે જતી રહેજે. અહીંયા જ રહીશ. અહીંયા રહીને શું કરીશ? હા, હું તને પ્રેમ નથી કરતો. ફરીથી કહું છું, મેં દગો આપ્યો તો તને તને સમજાતું નથી કે? એ જ તો નથી આવડતું તને. તને દગો દેતા નથી આવડતું, તારા સંસ્કાર એવા નથી. અરે, તને આનાથી પ્રેમ છે કે નહીં એ તારા દિલને પૂછ. હવે આજથી આ અહીંયા જ રહેશે, તું બહાર નીકળ. પપ્પા. બેટા, કોણ છે? આને હું નથી જાણતો, આને બહાર કાઢી મૂક. સત્યા,
આપણા હરીશને કિડનેપ કર્યો છે. હરીશનો ફોન ટ્રેસ કરો. ક્યાં છે? મારી નાખો સર, મારી નાખો બોલી રહ્યો છો. ક્યારથી ક્યાં મારો બોલ? ક્યાંય પણ મારો સર, મને નહીં પૂછો. જાવેદ, તારી દીકરીના બદલે મારા દોસ્તને લેવા આવ્યો છું. મારી દીકરીને ખરોચ પણ ના આવી જોઈએ. બહુ જ લાઠી પાડી છે મેં એને બે. લાઠી નથી પાડી, અપલખણી છે તારી દીકરી. મારું મગજ ખાઈ રહી છે. ક્યારથી કહું છું પ્રેમ નથી કરતો, સમજતી જ નથી. ગાંડી થઈ ગઈ છે. મારી દીકરીને ગાંડી કહે છે? ગાંડુઆ છે તારું ખાનદાન. તારી દીકરીને મોકલું છું, મારા મિત્રને મોકલ. આ ખજૂરનું હું શું કરીશ? શું કરીશ આનું? જાવે, મારી દીકરીને મોકલ જલ્દી. એ, આવા દે મારી દીકરીને. આલિયા, આવી જા બેટા. સત્યા, પ્લીઝ ડોન્ટ લીવ મી. છોડી દે આને. છૂટ. મને તારી સાથે લઈ જા. પાપા, પ્લીઝ. સત્યા ને ના મારો, ના મારો. શું કહ્યું તે? શું બોલી તું? જો નામ શું છે? બોલ. સત્યા. પૂરું નામ. બોલ. સત્યા માર્તંડ. હજુ કેટલો ટાઈમ લાગશે? આ ખૂબ વિશાળ ડેટાબેઝ છે સત્યા, બધું કલેક્ટ કરવા માટે કમસે કમ 2-3 દિવસ લાગશે. પેલી છોકરી ક્યાં છે? એના પપ્પા પાસે મોકલી દીધી, હવે પાછી નહીં આવે. એવું કેમ કર્યું બેટા? બહુ જ સારી છોકરી છે, એ તને બહુ પ્રેમ કરે છે. અરે માં, એનું અહીંયા રહેવું ઠીક નથી. જતો રહ્યો ને તો બેલ પણ નહીં મળે. તમારું બહાર રહેવું જરૂરી છે. This mission is very important to us. Remember, 12 o'clock. જમી લેવા દો, મહિનામાં એક વાર આવે છે, ખબર નહીં હવે પાછો ક્યારે આવશે. તું ખા બેટા, થોડી દાળ દે. Thank you.
બેટા ચોર ને પકડવાને બદલે ચોર ચોર બૂમ પાડવા વાળાને કેમ પકડવા આવ્યા છો? આટલા દિવસોથી જે ગ્રેન્ડ લીકેજ બધાથી છુપાયેલું હતું એનો ખુલાસો થઈ ગયો છે. એનું નામ સત્યા માર્તંડ છે. ઉસ્માનિયા યુનિવર્સિટીથી જર્નલિઝમ કરીને દેશમાં થઈ રહેલા અન્યાયોને ઓછા કરવા માટે સિક્રેટલી વેબસાઇટ રન કરી રહ્યો હતો. આ સિનિયર જર્નલિસ્ટ દશરથરામનો દીકરો. દશરથરામજીનો છોકરો. જો સત્યા માર્તંડ વિશે કહું તો અહીંયા સોના પસીના છૂટી જશે સર. એક જર્નલિસ્ટ એક મેગઝિન ચલાવી શકે છે, એક ન્યૂઝપેપર ચલાવી શકે છે, વધુમાં વધુ એક ન્યૂઝ ચેનલ ચલાવી શકે છે, પણ સત્યા માર્તંડ નામનો જર્નલિસ્ટ ઇઝ 100 ટાઈમ બિગર ધેન મીડિયા. More than 1,000 people are working for him. All are journalism students. ઇન્ડિયામાં અલગ અલગ નોકરી કરવા છતાંય માત્ર એના માટે જ કામ કરી રહ્યા છે સર. સત્યા માર્તંડ કેવો દેખાય છે એમને નથી ખબર. એ કેવા દેખાય છે સત્યા માર્તંડને નથી ખબર. But everyone is working for the ideology of Satya Martin. All are ethical hackers, very intelligent and highly skilled. Chahe government hoy ke private hoy, har koi na system ne easily hack kari sake chhe. India ma koi pan koi ni pan sathe vaat kare, chahe phone par, landline par ke internet par. On an average 10 million targeted calls record karvama avya chhe. Tyare to ene mara badha call record kari lida hashe ne. Prime minister na calls jara eni pase hoi shake chhe to aapna kem hoi shake chhe sir? Eno intention barabar chhe pan eno rasto khoto chhe અને આના કારણે જનતાનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. વોટ હી ઇઝ ડુઇંગ ઇઝ નથિંગ બટ અ ટેરરિસ્ટ એક્ટ. જ્યારે તમે જ કહી રહ્યા છો કે ટેરરિસ્ટ છે તો એને અરેસ્ટ કરી લો. સર, આખો દેશ એના સપોર્ટમાં છે. બધા જર્નલિસ્ટ એક થઈ ગયા છે. જો એને ફાંસી પર લટકાવ્યો ને તો ફાંસી પર લટકાવનારને ફાંસી પર જતા લટકાવશે. યાદ રાખજો. સત્ય માર્તંડ કો. વર્ષ સુધી અંડરગ્રાઉન્ડ રહ્યો, પણ એ સાલાએ મને ને મારી બેંકને સડક પર લાવીને ઊભા કરી દીધા. હવે મેં એને સડક પર ઊભો કરી દીધો, જેવા સાથે તેવા. એ જેલમાંથી બહાર નહીં આવે, ત્યાં જ સડીને મરશે. રડી કેમ રહી છે? એણે તને રડાવી, મેં એને રડાવ્યો. નિંદર હરામ કરી દીધી મારી. જિંદગીમાં જાવેદભાઈ કોઈનાથી નહોતો ડર્યો, પણ એ સાલાએ આવીને. મારી એ જ તો ઈચ્છા હતી ને પપ્પા. મેં કહ્યું હતું કે જેને જોઈ જાવીદભાઈ ડરી જાય. મારે એવા માણસ સાથે લગ્ન કરવા છે, અને જો તમે ના કહી તો હું મારો જીવ દઈ દઈશ. જાણો છો હું કોણ છું? જાવીદભાઈની દીકરી છું હું. આઈલ જમ્પ ઓફ ધીસ પ્લેન. જાવેદ સાથે વાત કરી એ તો કર્યા જ હશે, પણ જયારે મેં ગર્લફ્રેન્ડ સાથે વાત કરી એ શું કામ કર્યા? રાજા, મેં મારી ગર્લફ્રેન્ડ સાથે બહુ પર્સનલ વાત કરી હતી, એ તો આપી દે. આપીશ કે નહીં બોલ. અરે કઈક તો વાત કરે યાર. સાંભળ રાજા, તને જોઈને મને ડર લાગી રહ્યો છે. તું જર્નલિસ્ટ કમ ટેરરિસ્ટ વધુ લાગી રહ્યો છે. એ સાંભળ, તારી ઇન્ક્વાયરી કરવા માટે એક સ્પેશિયલ ટીમ બેસાડી છે મેં. કાલે ત્યાં કઈ અનાપ શનાપ નહીં બકી દેતો. પોતાની ભૂલ માની લેજે. અને હા, તે કહ્યું તું જે પણ કહીશ ટીવી પર લાઈવ કહીશ. સૌની સામે હું શું કહીશ સાંભળી લે. કમિટી સામે, મારા વિશે, મારા આદમીઓ વિશે જો કોઈ પણ વાત કરી તો તું મને જાણતો નથી. તારા સૌથી પ્યારા છે ને તારા ચાર દોસ્ત, એમને મરાવી દેવામાં આવશે. તારો બાપ પણ જર્નલિસ્ટ હતો કેમ? એનું પણ ગળું કપાવી દઈશ, નાના નાના ટુકડા કરી ગલીમાં ફેંકાવી દઈશ.
આટલા દિવસો સુધી જે જર્નલિસ્ટે પોતાની ઓળખાણ છુપાડી રાખી હતી એ મિસ્ટર સત્ય માર્તણ આજે પહેલીવાર કોર્ટમાં લાઈવ વાત કરશે. સત્ય માર્તણ પર અનેક ક્રિમિનલ કેસીસ લાગેલા છે. થેફ્ટ ઓફ ગવર્નમેન્ટ પ્રોપર્ટી, વાયોલેટિંગ ધી એક્ટ થ્રુ અનઓથોરાઇઝ્ડ કમ્યુનિકેશન, રિવીલિંગ નેશનલ ડિફેન્સ ક્લાસિફાઇડ ઇન્ફોર્મેશન એટસેટ્રા. આ બધું કેમ કર્યું? તમારા પર ઘણા બધા એલિગેશન્સ છે. જો તમારે કંઈ કહેવું હોય તો કમિટીની સામે કહો. સર, મારા પાપા એક જર્નલિસ્ટ છે, નામ છે દશરથ રામ. મારા બાળપણમાં એક બનાવ બન્યો હતો. મારા દેશમાં કોઈ જર્નલિસ્ટનું ડરીને જીવવું મને પસંદ નથી. દુઃખ થયું અને એના પછી મને ગુસ્સો આવ્યો અને એ જ ગુસ્સાનું પરિણામ છે આ ગ્રેન્ડ લીક. પણ આપણા દેશમાં લૂંટવા વાળા જ નહીં, દેશને પ્રેમ કરવા વાળા પણ લોકો છે. આવા લોકોના સપોર્ટ અને ફંડના કારણે જ હું આને ચલાવી રહ્યો છું અને બનાવવા માટે મારે 10 વર્ષ લાગ્યા. સર, 1947માં આપણને આઝાદી મળી. આપણને બ્રિટિશ લૂંટી રહ્યા હતા, એમની સાથે લડીને એમને દેશમાંથી ભગાડ્યા. પણ એમણે આપણા માટે રોડ્સ બનાવ્યા, રેલવેઝ બનાવ્યા, બિલ્ડિંગ્સ બનાવ્યા, ડેમ્સ બનાવ્યા. અને જુઓ સર, જ્યાં આપણે વાત કરીએ છીએ ને, એ કોર્ટનો પ્લાન પણ એમનો જ છે. પણ આઝાદી મળ્યા પછી એમનાથી 1000 ગણા વધારે આપણા જ લોકોએ આપણા દેશને લૂંટ્યો છે. આજે આપણે ગોરાઓથી ડરવાની જરૂર નથી. જો ડરવું હોય ને તો આપણે દેશના ગદ્દારોથી ડરવું જોઈએ. ગદ્દાર? આ ગદ્દાર કોણ છે? તું તો છે. અને આવા જ ઘણા ગદ્દારોની પોલ ખોલવાનો આ પ્રોગ્રામ છે, ગ્રેન્ડ લીકેજ. સર, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે $1 કિંમત હતી 1 રૂપિયો. અને આજે એ જ રૂપિયાને આપણે ઘણી મહેનત કરીને 70 રૂપિયા સુધી ગગડાવી દીધો છે. જાણો છો આનું કારણ શું છે? કરપ્શન. સરકાર જે સારા કામ કરવા માંગે છે જનતા સુધી પહોંચતા જ નથી. એગ્રીકલ્ચર સ્કેમ, મેડિકલ સ્કેમ, રાશન સ્કેમ. અરે, આ લોકોએ તો જનતાના 4 પૈસા પણ નથી છોડ્યા. લૂંટી રહ્યા છે, બંને હાથે લૂંટે છે. ક્રિકેટ સ્કેમ, ગોલ્ડ સ્કેમ, ચીટ ફંડ સ્કેમ, માર પર માર, માર પર માર. આમ જો દરેક જગ્યાએથી માર ખાતા રહીશું ને તો આપણી જિંદગી કેમ બદલાશે? સર, ગંદી જગ્યાઓ નથી બદલી, ગરીબોનું જીવન નથી બદલ્યું, આપણા પેટ માટે અનાજ ઉગાડનારા કિસાનોની આત્મહત્યા નથી થંભી. અને આ વાત માત્ર આપણા ખાવાની નથી સર, અરે આ લોકોએ તો જાનવરોનો ચારો પણ નથી છોડ્યો. ગદ્દાર છે. જે પૈસા આપણે લૂંટ્યા છે છુપાવવા માટે ઘર અને તિજોરીમાં જગ્યા નથી બચી, એટલે એને વિદેશમાં છુપાવ્યા છે સર. બેંક ઓફ પેરાડાઇઝ. એ બેંકમાં બ્લેક મની નથી સર, અમારી મહેનત, અમારું લોહી છે. અરે ઓ, એ બધા પૈસા અમારા છે, તારી તો. અમે જર્નલિસ્ટ જીવ જોખમમાં મૂકીને દેશની દરેક સમસ્યા તમારી સામે મૂકીએ છીએ અને તમે એના પર કોઈ એક્શન નથી લેતા. નથી લેતા? એટલા માટે જ મેં નક્કી કર્યું છે કે જે તમારે કરવાનું છે એ પણ હું કરી લે. કરી લે, કરી લે. મારા ગુરુએ મને કહ્યું હતું કે ખરા સમય આ ગદ્દારોને એમના કરેલાની સજા તો મળવી જ જોઈએ. મિત્રો, મારા ભાઈઓ, એટ ધ રેટ હવે
બસ 2 મિનિટમાં આ બધા ગદ્દારોના અકાઉન્ટ્સ હું હેક કરીશ. હેક કરી રહ્યો છે? પણ શું કામ હેક કરી રહ્યો છે? એ તારા પૈસા થોડી છે કે હેક કરી રહ્યો છે? જ્યારે ઘડિયાળના બે કાંટા એક સાથે મળી જશે ને ત્યારે મારા દેશમાં પૈસાનો વરસાદ થશે. દરેક ગરીબ માણસને, દરેક ખેડૂતને, દરેક પરિવાર જેના પાસે રાશન કાર્ડ છે, દરેક માણસ જેના પાસે આધાર કાર્ડ છે, એ બધાને પૈસા મળશે. બિલો પોવર્ટી વાળા દરેક અકાઉન્ટમાં આ પૈસા જવાના છે. ઓલ્ડ એજ હોમ્સ, ઓર્ફનેજીસ, રેડ ક્રોસ, બ્લુ ક્રોસ અને પેન્શન લેવા વાળા દરેક વૃદ્ધ, તમારા ફોન ચેક કરો. લોન વાળા ખેડૂતો, પોતાના બેંક અકાઉન્ટ ચેક કરો. ટ્રેક્ટર કે પંપ જે જોઈએ ખરીદી લો. જેટલી વિધવા મહિલાઓ છે કે દેશની તમામ ગરીબ મહિલાઓ છે, જો તમારી પાસે બેંક અકાઉન્ટ નથી તો હું કંઈ નહીં કરી શકું. પણ જો તમારું અકાઉન્ટ છે તો ઘરમાં લક્ષ્મી પ્રવેશ કરશે. એટલા માટે જ બેંક અકાઉન્ટ અને આધાર કાર્ડ બનાવી લો. ક્યારે શું થાય નક્કી નહીં. જો બધું મારા પ્લાન પ્રમાણે થયું ને તો આપણે આ ગદ્દારો પાસેથી લાખો કરોડો રૂપિયા લૂંટી લઈશું. મારા દેશમાં બિચારા ગરીબ 30 કરોડ લોકો ભૂખ્યા છે. એવી હાલત છે કે એક દિવસમાં 7000 લોકો ભૂખથી નિંદરમાં મરી જાય છે. આવા ઘણા બધા લોકોને આજે હું પૈસા નહીં આપી શકું. પણ સાંભળો, તમને જે પૈસા આજે મળે છે એમાંથી 10 કે 20% એ ગરીબોમાં વહેંચી દેજો, તમારું ભલું થશે. Are you with me? આજ પછી દેશના ગરીબોના પૈસા લૂંટવા વિશે ક્યારેય નહીં વિચારતા. બહુ ખોટું થશે. આ દેશ તમારા ગદ્દારોના લીધે બરબાદ થઈ રહ્યો છે. હવે તમારો ખેલ ખતમ થાય છે. ધ ટાઈમ ઇઝ અપ. ચેક યોર મોબાઈલ્સ એન્ડ અકાઉન્ટ્સ. મેં જે કર્યું એ ખોટું છે. ઇટ્સ ઇલીગલ. તમારી બધી જ સજા મને મંજૂર છે. જો ફાંસી એ ચડાવવા માંગતા હોય, આઈ એમ રેડી. જો આજે હું કોર્ટમાં કંઈ બોલ્યો તો મારા પપ્પાનું ગળું કાપવાની ધમકી આપી હતી એમ મંત્રીએ. પપ્પા, એ દિવસે મને કંઈ ન થઈ જાય એ માટે તમે ડરતા હતા ને. જો આજે તમને આ લોકો કંઈ કરી બેસે તો હું ડરી જાઉં તો શું ફાયદો થશે? જર્નલિઝમ એક સત્ય છે. જર્નલિઝમ પેટ્રિયોટિઝમ. દેશ માટે જાન આપો પપ્પા. દેશ માટે જીવ આપી દો, એનાથી મહાન કામ શું થઈ શકે છે પપ્પા? જર્નલિઝમ લિઝમ ઇઝમ 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 જર્નલિઝમ. ધીસ ઇઝ પેટ્રિયોટિઝમ. દરેકે દરેક ચોર, દરેકે દરેક ચોર. શોધવાથી પણ સાચો માણસ નથી મળી રહ્યો. શોધવાથી પણ સાચો માણસ નથી મળી રહ્યો. શોધવાથી પણ સાચો માણસ નથી મળી રહ્યો. કોઈને નહીં છોડતા. કોઈને નહીં છોડતા. બધાના જીવનમાં ખુશીઓ લાવનાર સત્યા માર્તન છે. આખો દેશ ખુશીથી હોળી મનાવી રહ્યો છે. હે, એ વારો ક્યાં જાવ છો તમે લોકો?
કોણ છો તમે લોકો? કોણ છો? હા, સ્ટોપ ધ વેન. આઈ સેડ સ્ટોપ ધ બ્લડી વેન રાઈટ નાઉ. હે, સાંભળતા નથી? આખો દેશ હોળી મનાવી રહ્યો છે. આખો દેશ રંગોથી રંગાઈ ગયો છે. સર, સર, હજુ કેટલાને મારીશ તું? પોતાની દીકરીની હિફાઝત માટે કેટલા નહીં મારી શકું. શેટ્ટી, હાથકડી ખોલ. હલો. અરે જબ્બર, તું પાગલ થઈ ગયો છે કે શું? એને કિડનેપ કરીને લઈ ગયો. જાણે છે ને એને આપણને બરબાદ કરી દીધા. એ આપણો દુશ્મન છે, દુશ્મન. એ જાવેદને અક્કલ નથી શું? કમસે કમ તું તો તારી અક્કલનો ઉપયોગ કર. જો આપણે બધા લોકો બદલો લેવા માંગીએ છીએ, અમે બધા મળી 1 કરોડ નહીં, 2 કરોડ નહીં, પૂરા 100 કરોડ દઈશું. તું એને મારી ના, મારી ના, મારી ના, મારી ના, મારી ના, મારી ના, મારી ના. કોની સાથે વાત કરી રહ્યો છે? મિનિસ્ટર એક બમ્પર ઓફર આપે છે ભાઈ, મારી નાખવા પર 100 કરોડ આપશે. કોની વાત કરી રહ્યો છે? એ એકબીજાનું મોઢું શું જોઈ રહ્યા છો તમે લોકો? એ જમાય છે મારો. 100 કરોડ મળતા હોય તો તારા જમાઈને શું, મારા બાપને મારી નાખું. તને મારી નાખશે ત્યારે તું મારો પીછો છોડીશ. મારી બેટી મારા માટે 1 કરોડોથી વધીને છે. એ મારી બધી દોલતને છોડીને તારી પાસે આવવા માંગે છે. મને સમજમાં નથી આવતું કે તારા દિલમાં છે શું. ખાલી એક વાર કહી દે, એના માટે તારા દિલમાં પ્રેમ છે કે નહીં, હું એનો હાથ તારા હાથમાં દઈ દઈશ. બીડી છે? Thank you.
બચીને રહે. મારા જેવા તો ક્યાંય પણ જીવી લે છે, પણ દેશને તારા જેવાની જરૂર છે. તારું અહીંયા રહેવું જરૂરી છે. ઠીક છે, અમને ગોવા મૂકી દો. ક્યાં? ગોવા. ઠીક છે, હાલો ચાલો. આના પછી સત્યા માર્તંડ એક વાર ફરીથી ગોવા પહોંચતા જ અજ્ઞાતવાસમાં ચાલ્યો ગયો. દુનિયામાં ક્યાંય પણ અન્યાય થઈ રહ્યો હોય, ઉપરવાળો આવી આપણને નથી બચાવતો. આપણી વચ્ચે જ રહેવાવાળો કોઈ એક સાચો દેશભક્ત આવું કરી શકે છે, અને એક જર્નાલિસ્ટ જ કરી શકે છે. દરેકે દરેક ચોર, દરેકે દરેક ચોર શોધવાથી પણ સાચો માણસ નથી મળી રહ્યો.